हेलो स्टूडेंट्स, हाउ आर यू। हूँ गामित पल्लवी श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय में आपनु हार्दिक स्वागत करू छू। स्टैंडर्ड 1 सब्जेक्ट इंग्लिश। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे शीखी गया पेटर्न राइटिंग, जेमा बे पेटर्न राइटिंग आपणे शीखी गया छे, बराबर। हवे आपणे बीजुं जोईए, चित्र पूर्ण करी तेमा रंग पूरो। हवे आ बाकी हतुं, बराबर। आ पेटर्न राइटिंग बाकी हतुं तमारुं, तो हवे आनी शुरुआत करी। पहेला शुं छे, आमां शानुं चित्र आपवामां आव्युं छे? जो पतंगियो छे, बराबर, बटरफ्लायनुं चित्र छे। त्यार पछी अहींया पेटर्न छे, ओके। अहींया फूलनुं चित्र आपवामां आव्युं छे। पछी आटले शानुं चित्र छे? मंदिर छे। पछी आटले, बराबर, तमे जोई शको छो कि घमरो छे। એટલે આ પેટર્ન આપવાનું છે। હવે તમારે શું કરવાનું છે, ચિત્રમાં આ જેવી ચિત્ર દોરવામાં આવે તેમ પૂર્ણ કરવાનું છે। એટલે તમે કંઈ ખૂટતું હશે તમારે દોરવાનું છે, આ રીતે દોરી શકો છો તમે કંઈ પણ। એટલે મંદિર આપવામાં આવ્યું છે તો તમે આટલે ફૂલ દોરી શકો છો, ઝાડ દોરી શકો છો। પછી આ પતંગમાં એના ઉપર જ આપણે ડાર્ક કલર ડાર્ક કરવાનું છે, જે રીતે દોર્યું છે, બરાબર, એ રીતે એમ જ ડાર્ક કરવાનું રહેશે। અને ત્યાર પછી મેં સરસ મજાના કલર પૂરવાના છે, ઓકે। આમાં કયા કલર આવશે તે તમે પૂરી શકો, કે તમે અલગ અલગ રીતે તમારી જાતે તમે જે પણ હોય તે તમે પૂરી શકો, બરાબર, ઓકે। આ ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે। જો આ તમારી પાસે બુક નહીં હશે તો તમારે શું કરવાનું રહેશે, તમારી નોટબુકમાં તમારે આ ચિત્ર દોરવાના, જેને પણ આવડે એ ચિત્ર તમારે સરસ રીતે દોરીને કલર પૂરવાનું રહેશે, ઓકે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે પેટર્ન જોઈએ કે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો, ઓકે। તમારે શું કરવાનું રહેશે કે અહીં આપેલી રેખાઓ આપવામાં આવી છે, બરાબર। આપણે આગળ જોઈ ગયા, પેટર્ન જોઈ ગયા, બરાબર। હવે આપણે બીજી પેટર્ન જોઈએ કે કઈ રીતે કરે છે। તો તમારે શું કરવાનું છે, આ જે રીતે પેટર્ન આપવામાં આવી છે એ જ રીતે તમારે આ રીતે આમ કરી, ઓકે, આ રીતે પેટર્ન તમારે દોરવાની રહેશે। આમાં થોડું સારું નથી થયું, બરાબર, આપણે ફરીથી એકવાર લઈએ। આ રીતે જોઈને જ તમારે દોરવાનું રહેશે, આમ કરી, પછી આ રીતે, ઓકે, એ રીતે તમારે સરસ રીતે પેટર્ન દોરવાની રહેશે તમારે જાતે, બરાબર। તમારી પાસે આ બુક ના હશે તો તમે શું કરશો, કઈ રીતે દોરશો? તમારી પાસે બુક ના હશે, તમારી નોટબુકમાં તમારે ચાર લીટી દોરવાની, બરાબર, પછી ત્યાર પછી આ રીતે પેટર્ન તમારે દોરવાનું રહેશે, ઓકે, બરાબર। સમજી ગઈ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે પેટર્ન દોરવાની રહેશે, ઓકે। આ રીતે તમારે પેટર્ન દોરવાની રહેશે, જો આમાંથી તમે સરસ રીતે દોરી શકો છો, બરાબર। મારી રીતે મેં દોરી છે, બરાબર, તમે જોઈને તમારી જાતે આ રીતે પેટર્ન તમારે સરસ રીતે નોટબુકમાં દોરવાની, ચાર લીટી, બરાબર, એ 1, 2, 3 અને 4 ચાર લીટી તમારે નોર્મલ નોટબુકમાં દોરવાની રહેશે, બરાબર। ત્યાર પછી તમે આ રીતે તમે પેટર્ન દોરો, ઓકે, તમારી પાસે બુક નહીં હશે, તમારે નોટબુકમાં દોરવાની છે, ઓકે, તો આ પેટર્ન તમારે દોરવાની રહેશે। ત્યાર પછી જો હવે આમાં પણ એવું છે, ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો। હવે આમાં પણ જો કેવા ચિત્ર આપવામાં આવ્યા છે, જો આખો આકાશનું ચિત્ર છે, બરાબર। શાનું ચિત્ર છે? આકાશનું, એટલે કે મીન્સ આટલે જો વરસાદ આપવાનું છે, વાદળ આપવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે। પછી આટલે જે પાણીના ટીપા છે, બરાબર, આપણે વરસાદ આવે છે એ રીતેનું ચિત્ર છે। ત્યાર પછી આટલે સૂર્ય દોરવામાં આવ્યો છે, તો હવે તમે જે ખૂટે છે, બરાબર, હવે ધરતી તમે દોરી શકો છો નીચે, ઓકે, વરસાદ આવે છે, તમે આટલે ખેતર પણ દોરી શકો, બરાબર, પછી આટલે ઝાડ દોરી શકો, ઓકે, એ રીતે તમે સરસ રીતે મજાનું ચિત્ર તૈયાર કરો, ઓકે। પછી તમે કલર પૂરો કે વાદળમાં કયો કલર આવશે,
ओके आ रीते रोकेट आपवामां आवे छे बराबर એટલે તમે સરસ રીતે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે કે આમાં કયો કલર આવશે તમારે બસ ફક્ત આમાં શું કરવાનું રહેશે કલર પૂરવાના અને આ તમારે બુકમાં દોરવાનું રહેશે ઓકે ત્યાર પછી આપેલી રેખાઓ ગૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો હવે આમાં પણ રેખા દોરવાની છે ધારો કે આટલે જો એમાં કઈ રીતે આવશે કે હવે આટલે શું છે કઈ રીતે લીટી દોરવાની છે તમારે એક આ રીતે દોરવાની છે અને એક આ રીતે ઓકે એટલે તમને ખબર પડી જશે જો આ રીતે તમે સ્કેલથી પણ દોરી શકો છો ઓકે પછી તમે સ્કેલથી તમારી નોટબુકમાં સરસ રીતે દોરી શકો બરાબર જો આ રીતે પછી તમારી સ્કેલથી દોરવાની હું તે પેટર્ન જોઈને જ તમારે ડાર્ક રીતે કરવાનું રહેશે આ રીતે દોરવાની રહેશે પેટર્ન ઓકે એકદમ ઇઝી છે તમે દોરી શકો છો તમારી જાતે ઓકે બરાબર થઈ ગયું પેટર્ન આ રીતે તમારે શું કરવાનું રહેશે તમારી નોટબુકમાં તમારે દોરવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો બીજું છે જો આમાં પણ સેમ છે ચિત્રમાં શું કરવાનું છે પૂર્ણ કરી તેમાં રંગ પૂરો હવે એટલે તમે જોઈ શકો છો બરાબર ચિત્ર સાના છે એ જોઈ શકો છો પછી ઓકે ફૂટબોલનું ચિત્ર છે ત્યાર પછી ટોઈસ મૂકવાનું એટલે કે રમકડા મૂકવાનું બોક્સ આપવામાં આવ્યું છે ત્યાર પછી આટલે સાનું ચિત્ર છે ગાજર છે ઓકે આ રીતે તમે શું કરો છો કે આ સસલાનું ચિત્ર છે એટલે ગાજર ખા જતું હોય એ રીતે તમે આટલે રૂટનું ઘાસ ઉગાડી શકો છો પછી આટલે એક મેદાન દોરી શકો છો રમકડા દોરી શકો છો ઓકે કોઈ પણ ટોઈસ દોરી શકો છો ધારો કે તમે આટલે ટોઈસમાં દોરી શકો કે કોઈ ડોલ દોરી શકો મીન્સ કે ઢીંગળી દોરી શકો કે અલગ અલગ રીતે તમે કંઈ પણ દોરી શકો છો તમને આવડે પછી તમારે સરસ મજાના કલર કરવાના છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નીચે જોઈએ કે આપેલી રેખાઓ ગૂંટો પછી તમારી જાતે રેખાઓ દોરો હવે આટલે પણ રેખા આપવામાં આવી છે બરાબર એ પણ તમારે દોરવાની છે જો આ રીતે ઓકે બરાબર છે આ રીતે તમારે રેખા દોરવાની રહેશે સરસ રીતે તમારે જોઈને ત્યાર પછી દોરવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે સરસ રીતે દોરવામાં આવી છે ઓકે આ તમે દોરો તમારી નોટબુકમાં દોરો અથવા તમે તમારી પાસે બુક હશે તો બુકમાં પણ દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ રીતે તમારે પેટર્ન દોરવાની રહેશે આ તમારું હોમવર્ક છે જેટલું પણ હોમવર્ક આપવામાં આવ્યું છે તમારે હોમવર્ક કરવાનું રહેશે થેન્ક યુ